ખાસ ધવલ પટેલ ના માણસ નો પટેલ એમ કે એનો મત ની નહીં મળે એમ કે વાસદા નો એમ કે અમે પ્યોર ભાજપ મે અમે દરેક કામ માં સાથ સહકાર આપે એવા નેતા જોઈએ એવા નેતા જેથી કરીને કોઈ હો સામાન્ય ગરીબ ટ્રેન આવવાની છે તો અહીંથી અમારે ઘેર કાઢવાના છે એમ વાત હિન્દુસ્તાન મેં સબ લડાઈ કી હૈ કભી દેશ આઝાદ હુઆ હૈ એક કોમ ના નેતા હૈ સભી કા ઓર સબ એકતા બના કે રખે મારી લોકસભા ચૂંટણીની ચોપાલ નાના પોંડા પહોંચી છે ચોપાલ લઈને અત્યારે હું છું નાના પોંડા સર્કલ પાસે અને સર્કલ પાસે પિકઅપ સ્ટેન્ડ છે અને પિકઅપ સ્ટેન્ડ પાસે પેસેન્જર ઊભા છે અને પેસેન્જર સાથે આપણે વાત કરીએ એમાં વડીલ છે યુવાન છે આપણે એમની સાથે વાત કરીએ કાકા તમારું નામ હલભાઈ કાકા તમે ક્યાંના રહેવાસી નાના પોંડા નાના પોંડા ના તો અત્યારે જે લોકસભાની ચૂંટણી છે એના માટે તમે શું વિચારો તમને કેવું લાગે કે આપણી સમસ્યા નિવારણ કોણ લાવશે આપણને જે પ્રોબ્લેમ છે એ કોણ છે કેવો સાંસદ હોવો જોઈએ સાહેબ સાહેબારો હોવો જોઈએ એમ હા બરાબર સાહેબારો હોવો જોઈએ હમણાં પહેલા પહેલો નવો છે એમ કે ધવલ પટેલ હા ભેદોડિયા પટેલ નહીં મળે એમ કે બીજો છે એમ કે જાત એમ કે એમ બધી વાત અપેક્ષા કરે એટલે આનંદ પટેલ આવી જાય એવું છે ભાઈ ભાઈ આનંદ પટેલ આવી જાય વલસાડ વલસાડમાં વલસાડમાં તો તમે કોને સપોર્ટ કરો એવું લાગે તમને કેવું લાગે કે અમારા જે સમસ્યા છે એ કોણ હલ કરી શકશે ધવલ પટેલ કે આનંદ પટેલ આનંદ પટેલ આનંદ પટેલ હલ કરી શકે અમે તો ખાસ ધવલ પટેલ ના માણસ નો પટેલ એમ કે એનો મત નહીં મળે એમ કે વાસદા નો એમ કે અમે પ્યોર ભાજપ મે અમે પ્યોર ભાજપ પ્યોર ભાજપ પણ તમે આનંદ પટેલ બાજુ રહેશો કારણ કે આદિવાસી સમાજ ના છે અને આદિવાસી છે એટલા માટે અનંતભાઈ ને સપોર્ટ કરવાનું ખાસ કારણ એજ એજ અમે આ ડ્રાઈવર તરીકે ઉધા આગળ એ લોકો શું કાઢ્યું કે ડ્રાઈવર લોકો ને એક્સિડન્ટ થાય તો કાનૂન પાસ કરેલો એ છે તો અમારે એ લોકો હલકો કર્યો એ અમને બહુ ખુશી ત્યારે આનંદભાઈ તમને સાથ આપ્યો એટલા માટે એટલે અમે એને સાથ આપ્યો સાથ આપતો એટલે કોઈ બીજું વસ્તુ નહીં પણ જયારે આનંદભાઈ બધાની સમસ્યામાં આવીને ઉભા રહે છે એટલે આનંદભાઈ ને જરૂર છે તો તમે બધા ઉભા રહેશો આનંદભાઈ બાકી વાત સાચી વાત સાચી વાત નામ શું કીધું તમારું અબ્દુલ અબ્દુલભાઈ અબ્દુલભાઈ કીધું તેમ કે અબ્દુલભાઈ પ્યોર બીજેપી માં છે અને એમણે એ જ કીધું કે અમે ભાજપને જ વોટ આપતા આવ્યા છે પણ જ્યારે અનંત પટેલે એમના સમસ્યા અને એમના જ્યારે પ્રોબ્લેમ હોય છે ત્યારે અનંત પટેલ સાથ આપતા આવ્યા છે તો અત્યારે અમારી ફરજ છે કે અમારે અનંત પટેલને સાથ આપવો જોઈએ એટલે અમે અનંત પટેલને સાથ આપીએ નાના પોંડાની એક વાત કરીએ તો અહીંયા કોઈ બસ સ્ટેન્ડ પરમિટેડ નથી કે કોઈ પિકઅપ સ્ટેન્ડ પણ પરમિટેડ નથી તમે અહીંયા જોઈ શકો છો જે પ્લાસ્ટિક નાખીને કામ ચલાવ છાયડો કરી રહ્યો એવું બસ સ્ટેન્ડ છે ને અહીં બેઠેલા કાકા સાથે આપણે વાત કરીએ કાકા તમારું નામ કિશનભાઈ ખંડુભાઈ અત્યારે લોકસભાની ચૂંટણી માટે કાકા તમે શું વિચારો અમે તો આનંદભાઈ ને જ આપવાનું આનંદભાઈ ને આપવાનું કારણ આનંદભાઈ ને આપવાનું કારણ ખાસ લોક સમસ્યા જાણીને ચાલતો છે એને એને સમાજ સાથે જ જવાના લોક સમસ્યા અને લોકોની સમસ્યા માટે આવીને ઉભા રહેતા છે અમારા બાજુ ઘણા પ્રશ્નો ઉભા થયેલા તેમાં આવીને પછી લોકોની સમસ્યા ઉભી કરેલી એટલે અમને ખાતરી સોલ્વ કર્યો સમસ્યા પણ ધવલ પટેલ બી એમ જ કહે છે કે હું પણ આદિવાસી માટે કામ કરીશ એવું પણ કે હવે જોયેલું જ નહીં હોય માણસ છે કોઈને હા પછી તેને તેને કોણ ખાતરી કરી બરાબર છે ધવલ પટેલ અત્યાર સુધી કામ કર્યું છે કે નથી કર્યું કોઈ ખાતરી નથી તો તમે શું વિચારો અત્યારે સંસદ માટે શું કહેશો એમને કે કેવા કામ કરશે તમારા કેવા કામ કરવા જોઈએ તમારા આવે પછી હવે પછી વિકાસનું કામ કરે તો પછી એ બધું લોકોને તકલીફમાં ઉભા રહે તો કામ જ થાય બધું વિકાસનું કામ તો સરકાર સાથે જોડાયેલું રહે પણ હવે આ આ ખરી મહત્વનું કામ તો આ કે ભાઈ કોઈને હાથે રહે કોઈ તકલીફમાં હોય તેને દૂર કરે તો પછી એ જ કામ કહેવાય કામ બરાબર આગળ તમારું નામ કિશનભાઈ કિશનભાઈ આપણને વાત કરી કે આનંદભાઈ શું કામ તો આનંદભાઈની એક છાપ
બધા જ વિસ્તારોમાં એ રીતની છે કે આનંદભાઈ કોઈના પણ પ્રશ્નો હોય તો આવીને ઊભા રહેતા હોય છે, ધારાસભ્ય હતા ત્યારથી જ આવીને લોકોના પ્રશ્નો હલ કરતા હોય છે, અને આજે એમની છાપ આજે એમને લોકસભા સુધી દોરી જાય છે. બેન તમારું નામ? મારું નામ મનીષાબેન. મનીષાબેન શું કરો તમે? અમે તાલુકા પંચાયત કપરાડા મિશન નગરમ શાખામાં કામ કરીએ. કામ કરો. તો લોકસભાની ચૂંટણી માટે તમારો શું મંતવ્ય, કેવો સાંસદ હોવો જોઈએ? મને દરેક કામમાં સાથ સહકાર આપે એવા નેતા જોઈએ. એવા નેતા જેથી કરીને કોઈ હો સામાન્ય ગરીબ ભાઈઓ બહેનોને સાથે ઉભા રહીને એ લોકોનું કોઈ હો કામમાં સાથ સહકાર આપે એવા નેતા. મનીષાબેન કપરાડામાં નોકરી કરે છે અને એમણે પણ એ જ કીધું કે સાંસદ અમારા એવા હોવા જોઈએ કે જે દરેક સમસ્યા સમાધાન અને વિકાસમાં માનતા હોય એવા સાંસદની જરૂર છે, અને એ સાંસદ કોણ છે એ એમ કીધું નથી, પણ એવા સાંસદની જરૂર હોય છે. સાહેબ તમારું નામ? સંતોષભાઈ હશે, મેરે કો મહાકાલભાઈ કે નામથી જાણતે હૈ. મહાકાલભાઈ? હા, વાપી સે બિલોંગ કરતે. આપ વાપી સે બિલોંગ કરતે? વાપી ભી 26 લોકસભા કે ઇલેક્શન કા દાયરે મે આતા હૈ? દાયરે મે આતા હૈ. અભી આપકા માહોલ કેસા ચાલ રહા હૈ? બઢિયા હૈ. ધવલ પટેલી ધી બેસ્ટ. ધવલ પટેલી બેસ્ટ. ધવલ પટેલ બેસ્ટ ક્યું? વો અચ્છા કામ કર રહી હૈ સરકાર. હા, ધી બેસ્ટ કામ કર રહી હૈ. સમર્થન કરના ચાહિયે. હા, બીજેપી કો. બીજેપી કો સમર્થન કરના ચાહિયે. ઓર જો આનંદ પટેલ હૈ વો કિસ તરહ સે કામ? વો ભી ઠીક હૈ, લેકિન કામ કરને વાલા આદમી ચાહિયે. વો ભી હો યા કોઈ ભી હો. હા, બાકી હમ કામ કરને વાલા, કામ કરના વાલા. તો આપ આને વાલે ઇલેક્શન મે સાંસદ સે ક્યા ઉમીદ રખતે? બચ્ચો ગાંવ મે સબસે જ્યાદા તકલીફ હૈ, બેકવર્ડ એરિયા જો હૈ ઉસમે ધ્યાન દિયા જાય. સિટી વાલે તો સબ સમજદાર હૈ, બરાબર. બાકી ગાંવ મે બહોત ગરીબી હૈ અપની. રોડ નહીં હૈ, લાઇટ નહીં હૈ, પાણી નહીં હૈ. કર રહી સરકાર ધીરે ધીરે, ઓર અચ્છા કામ હો રહા હૈ, બઢિયા કામ કર રહા હૈ. તો આને વાલે સાંસદ સે આપ યહી કહેગા કે જો આદિવાસી ટ્રાઇબલ એરિયા ઉસકે ગાંવ કે ઉપર ધ્યાન દિયા જાય, ઓર વહાં પે જો વહાં કી જો હવા મે ઉન બચ્ચો કો આગે લાયા જાય. હા, વો સબ જો ગરીબ લોગ હૈ, ગરીબ લોગ વો ધી બેસ્ટ હૈ, ઉનકો આગે લાયા જાય, બરાબર. ઉનકો કુછ ધ્યાન દિયા જાય, ધ્યાન દિયા જાય, વો કરના ચાહિયે. મહાકાલ ભાઈ નામે બહુત અચ્છી બાત બતાઈ કે સાંસદ સે હમ યહી ઉમીદ રખતે હૈ કે આને વાલે ટાઈમ મે વો ગાંવ કે ઇલાકે મે ધ્યાન દે, ઓર વહાં કે લોગો કે ઉપર ધ્યાન દે. જો ટ્રાઇબલ ઇલાકે મે ગરીબ લોગ હૈ, વહાં પે પઢાઈ સે લેકે રોડ રાસ્તા બિજલી તક પાણી કી સબ સુવિધા પર ધ્યાન દે, યહી ઉનકી તરફ સે આને વાલે સાંસદ કો એક સલાહ હૈ ઓર રાય ભી હૈ. ઓર મેરે સાથ એક ઓર ખડે, સબકો લેકે ચલા હિન્દુસ્તાન મે સબ રહેતે હૈ, સબકો લિયે હિન્દુસ્તાન સબકા હૈ, ઓર સબ મિલકે કામ કરેંગે. એસા નહીં કે કોમ કામ કરી હૈ, હિન્દુસ્તાન કો એક હી કોમ ને આઝાદ નહીં કરાયા હૈ, યે ભી કન્ફર્મ હૈ. હા, કન્ફર્મ. હિન્દુસ્તાન મે સબ લડાઈ કી હૈ, કભી દેશ આઝાદ હુઆ હૈ, એક કોમ ને નહીં કહા હૈ, સભી કા હૈ, ઓર સબ એકતા બના કે રખે, ધી બેસ્ટ. મહાકાલ ભાઈ ને એક ઓર બઢિયા બાત બોલ દી કે સબ કા દેશ હૈ, સબ એકતા બનાએ રખે, ઓર એકતા પે યે દેશ ચલના ચાહિયે, ના કોઈ કોમ વાત પે, ના કોઈ જાતિ વાત પે, ના કોઈ ક્ષત્રિય, ના કોઈ આદિવાસી, બસ એકતા પે પૂરા દેશ ચલના ચાહિયે. યે ઉનકી બહોત બડી બાત સમાજ કે લિયે બોલ દી ઉન્હોને. લેકિન આને વાલે ચુનાવ મે ક્યા હોગા યે તો વક્ત ઓર સમય તય કરેગા. અને નાના પોંડા બજારમાં ગરમીનો માહોલ છે, અને ગરમીના માહોલમાં શિકનજીની દુકાને ભીડ જામી છે, અને શિકનજીની દુકાને લોકો ઠંડા થવા માટે શિકનજી લેવા અને શિકનજી પીવા માટે બધા આવ્યા છે. તો આપણે એમની સાથે જ કોઈ ચર્ચા કરીએ કે લોકસભાની ચૂંટણી માટે શું વિચારે છે નાના પોંડાના મતના વિસ્તારના લોકો, અને એમનો શું મત છે, એમને કેવા સાંસદ પસંદ છે, એમને કેવા સાંસદ જે કામ કરી શકે એવા સાંસદ, કે પછી એમની વિચારસરણી શું છે એ જાણવાનો પ્રયાસ કરીશું. તમારું નામ સાહેબ? મારું નામ ઉમેશભાઈ ઈશ્વર છે. શું કરો? મેં હાલે તો ડ્રાઇવિંગ કરતો છે. ડ્રાઇવિંગ કરતા? હા. તો અત્યારે લોકસભાની ચૂંટણીમાં તમારો શું વિચાર છે, તમને કેવો સાંસદ હોય જે આ વિસ્તારનો વિકાસ કરે? તમે અહીંના છો ને? દાદરનગર? એ તો એવું છે, જે કામ કરે ને હા તો તેને વોટ અપાય. કામ કરે જેને, હમણાં બીજેપી સરકારે કામ બી કર્યું છે ને, અમુક લોકોને ઘેર બી તોડ્યા છે. બંને વચ્ચે કામ કરી? હા, બંને કામ કર્યા છે. બીજું તો કઈ? તો તમને શું લાગે છે કે બીજેપી સરકાર આવી જોઈએ કે પછી એમની તાનાશાહી વધારે છે, ગરીબ લોકોનો વિકાસ થતો નથી, ગરીબ લોકોને નુકસાન પહોંચે, તમને શું લાગે છે? હા, એ બી એક વાત છે. હમણે
અમારું ગામ સિલ્લી રાનપાડા છે, અહીંથી ટ્રેન આવવાની છે, તો અહીંથી અમારે ઘેર કાઢવાના છે. તો તમે આવનાર સાંસદ પાસે શું અપેક્ષા રાખો? એ તો જે ચૂંટણીમાં હમણે જે મીટિંગ મત માંગવા આવે ને, તે લોકો સાથે બેહીને ચર્ચા કરવા પડે. બેહીને ચર્ચા કરવા પડશે. નામ શું કીધું તમારે? ઉમેશ. ઉમેશભાઈ, ઉમેશભાઈએ કીધું તેમ કે જે કામ કરશે એમને અમારો વોટ રહેશે, પણ ભાજપ સરકાર દ્વારા કામ પણ થયા છે અને એમના દ્વારા લોકોના ઘર પણ તૂટ્યા છે, એટલે વિકાસની સાથે વિનાશ પણ થયો છે, એ પણ વાત સામે આવી છે. અને એમણે કીધું છે કે એક ટ્રેન પસાર થાય છે, એ પણ અમારા વિસ્તારમાંથી પસાર થાય છે, અને ટ્રેન થકી ઘણા લોકો ઘર વિહોણા પણ બને છે. અહીં થોડા બેઠા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે એવો શું કંઈક બોલે છે કે પછી શું જવાબ. કાકા, તમારું નામ? સદુભાઈ. લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો? આમ તો છે, હમણાં હું લોકસભા માટે જે સારામાં સારા આપણને વિકાસ સાથે જોઈએ, બસ વિકાસ. એમાં થોડી ઘણી કેવો હોવો જોઈએ તમારા મતે સાંસદ? કેવો હોવો? મારા મતે તો એવો કે જે આપણને જે આપણા રાજ્યનો કે કોઈ બી તાલુકાનો તે વિકાસ કરે, વિકાસ કરે બરાબર. હા, બસ એ માણસ જે તે લોકોને પછી આપણે કોટ કરી શકીએ, ચૂંટીને લાવી શકાય આપણે. તમારા મતે એવો સાંસદ કયા છે? ભાજપમાંથી પણ આદિવાસી નેતા છે અને કોંગ્રેસમાંથી પણ આદિવાસી નેતા છે. આમાં તો અમે એવું કહી ને, બંને લોકો આદિવાસી છે બરાબર. આપણને જે કામ સારું કરે એને વોટ તમે આપો. સદુભાઈ કીધું કે કામ સારા કરશે એને અમે વોટ આપીશું. બંને આદિવાસી નેતા છે, એટલે કોઈક નું નામ લઈ હું કોઈને પણ દુખી નથી કરવા માંગતો. વોટ એ સ્વેચ્છાનો અધિકાર છે અને હક છે, પણ કોઈનું પણ નામ એમણે લીધું નથી. અત્યારે આપણી સાથે સિકંજી વાળા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. સાહેબ, તમારું નામ? કૃષ્ણા. તમે શું વિચારો? સારી સરકાર સારું પડે, કેમ કે લોકોના ઘર પણ કાચા છે, આજે લોકોને રાહત બી મળવું જોઈએ. હા, એટલે મોંઘવારી પણ છે, મોંઘવારી નો મુદ્દો છે. તમે એક ધંધાદારી છો, તો તમારા મતે બીજા કયા કયા મુદ્દા કામ લાગે છે? રોડ પણ કાચા છે, પાણીની બી તકલીફ છે, પાણીની બી તકલીફ છે. અહીંયા જલસે નળ યોજના નથી, પાણીની તકલીફ પડે છે. કૃષ્ણકુમારે કીધું તેમ કે અહીં પાણીની તકલીફ છે અને રોડની પણ સમસ્યા છે, અને એવી ઘણી બધી સમસ્યાઓ હજુ પણ છે. મોંઘવારીનો મુદ્દો પણ એમણે કીધો છે, મોંઘવારી પણ અહીં ઘણી જ બધી છે.